दृष्टि है उसका विचार करना हमें अभी जरूरी है। यहाँ पर जो है पूरा प्रदूषण दिखा है कि कारखानों की वजह से, गाड़ियों की वजह से कारखानों की वजह से, घर का जो गंदा पानी निकलता है उसकी वजह से प्रदूषण होता है। और ये प्रदूषण हटाने के लिए हमें पेड़ लगाना जरूरी है। एक पाऊल सजीवांसाठी आणि पर्यावरण संतुलनासाठी कायद्यात आमूलाग्र बदल करण्याची गरज पडलेली आहे आणि गरज झालेली आहे, की ती केल्याशिवाय गत्यंतर नाही। कारण उत्पत्ती स्थिती वलय अशी तीन कार्य असतात, शिवाची तीन कार्य आहेत। त्याच्यामध्ये उत्पत्ती झाली, स्थिती आपल्या समोर आहे, आणि लय, लय म्हणजे विनाश, विनाश व्हायला वेळ लागणार नाही। म्हणून कायद्यात आमूलाग्र बदल करणं अतिशय महत्त्वाचं आहे, की एक मूल एक झाड ही संकल्पना लवकरात लवकर राबवण्यात आली तर पर्यावरण संतुलन राखण्यासाठी चांगल्या प्रकारे मदत होईल। संख्यारेखानी अंदर બાળકોને ખ્યાલ આવે કે સંખ્યારેખા પર શૂન્યની જમણી બાજુ જઈએ તો ઘન સંખ્યા અને ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યા। સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ઓળખતા શીખે કે શૂન્યથી કઈ સંખ્યા કેટલી દૂર છે, એ જ્યારે પ્રત્યક્ષ ગોઠવે છે તો એને ખ્યાલ આવે છે કે સંખ્યા કેટલી દૂર છે। -4 તો શૂન્યથી 1, 2, 3 અને 4 સ્થાન દૂર છે, તો -4નું નિરપેક્ષ મૂલ્ય 4। અંતર એટલે એની આગળ કોઈ ચિહ્ન લગાવવાનું નહીં, આ કોન્સેપ્ટ બાળકોને ક્લિયર થાય। +4 હોય તો એનું પણ નિરપેક્ષ મૂલ્ય 4, એમ +4 કે -4, +3 કે -3 એનું નિરપેક્ષ મૂલ્ય એટલે ચિહ્નરહિત સંખ્યા। આ કોન્સેપ્ટ બાળકોને રમતા રમતા ખ્યાલ આવે। ત્યાર પછી સંખ્યારેખા પર સરવાળા અને બાદબાકી, -4 અને 2 આનો સરવાળો કેટલો થશે, તો બાળકોને ખબર છે કે 4 એ વધારે દૂર છે એટલે 4નું જ ચિહ્ન મૂકવાનું, એટલે -2 એનો જવાબ લખશે। આમ એ લોકો સંખ્યારેખા રમતા રમતા જાણી શકે, એટલા માટે એક સાધન બનાવવામાં આવ્યું છે અને આની અંદર બધા જ ભાગ લઈ શકે, કેમ કે સાધન મોટું છે, દૂરથી દેખાય એવું છે અને એક બાળક બીજા બાળકની ભૂલ આરામથી શોધી શકે। સમજાવવા માટે સ્કૂલની અંદર સરળતા પડે કે દબાણ કઈ રીતે છે, તો ફક્ત દબાણ તમારા માથા પર છે એમ તમને કોઈ પણ બાળકને કહેવામાં આવે તો દબાણનો કોન્સેપ્ટ ક્લિયર થતો નથી, તો એની માટે ફક્ત તમે બોલીને કે ચોપડીની અંદરના જે પાર્ટ છે તે ન સમજાવતા આવા અલગ અલગ પ્રકારના સાધનો બનાવેલા છે। એક સેકન્ડ ક્યાં નાખું, હા તમે જોશો કે પ્રેશર માટેનું અલગથી સાધન બનાવેલું છે। ફાઉન્ટેન બનાવ્યા છે, એવી જ રીતે બીજા 2-3 ફાઉન્ટેન અલગ અલગ ટાઈપની, એટલે કે જે નકામી વસ્તુ આપણે ફેંકી દઈએ છીએ એની અંદરથી બનાવેલા સાધનો જે બનાવ્યા છે, જેમાંથી છોકરાએ ફક્ત ઓબ્ઝર્વ કરવાનું છે અને પછી તમે એમને લેસન શીખવાડો કે ચોપડી ખોલી છે તે રીતથી ન દર્શાવતા। આગળ છોકરાઓ બધા આવી નહીં લીક નહીં, કારણ કે છોકરાઓએ મારું તોડી નાખ્યું ત્યાં બેઠાતા ત્યારે, તો આ રીતથી આજે અહીંયા તમને દેખાય છે આવા અલગ અલગ ટાઈપના અમે ઓપરેટર્સ બનાવ્યા છે, અને તે એટલા માટે કે દબાણની વ્યાખ્યા ને બધું ફક્ત એને તમે બતાવી દેવાના, એ રમશે એના પરથી તમને પોતે કહેશે કે દબાણ એટલે શું, 10 × 10 જે તમારા માથા ઉપર દબાણ છે એમ કોઈને કહેવામાં આવે તો તે સાચું માનતું નથી, તો દબાણની શરૂઆત કઈ રીતે એને વ્યાખ્યા સમજાવે કે એકમ ક્ષેત્રફળ પર, જેમ કે અહીંયા આગળ તમને બતાવેલા છે કે બારે તમે જઈને ઈટ ઉપર, એક સેકન્ડ કે તમારે આજુબાજુના પરિસરમાંથી માટી મળે, માટી જે છે એની અંદર ઈંટ એક આડી અને ઊભી રાખી અને તમે એનું ઓબ્ઝર્વ કરશો તો કઈ ઈંટ વધારે અંદરની તરફ જાય છે, એટલે કે આ જે અંદરની તરફ ગઈ તે શું છે, તો કે એના ઉપર આવેલું દબાણ છે, જે એના ક્ષેત્રફળ આડી રાખેલી ઈંટના ઉપર વધારે ક્ષેત્રફળ જે હતું માટે તે ઓછી અંદર ગઈ છે, જ્યારે ઊભી જે ઈંટ રાખવામાં આવી છે તે તે વધારે ઊંડી જાય છે। તેવી જ રીતે એને પછી તમારે કારણો શીખવાડવાની જરૂર નથી કે ખીલીને તમે સીધી લગાવો તો અંદર જાય છે કે ઉલટી લગાવો, તે સામેથી દેખે, એવા ઘણા બધા એવા પ્રયોગો છે જે સામેથી કહેશે, જેમ કે નાના ધોરણમાં આવીને આવેલો એને ફૂલ પાણી ભરેલા ગ્લાસની અંદરથી શા માટે પાણી નીચે પડતું નથી,
તો એના માટે ઉદ્વગમી બળ એને ઉપર વિરુદ્ધ દિશામાં નાખે છે, તે પણ તેને તમે સમજાવી શકો. તેવી જ રીતે ટીન ભરેલા પાણી ભરી અને એને ગરમ કરી એમાંથી જ્યારે વરાળ નીકળી જાય ત્યારે ટીનનો ડબ્બો બંધ કરી દેવામાં આવે. આ બંધ કર્યા પછી થોડા સમયની અંદર આ જે ડબ્બો છે તે સંકોચાય છે. શા માટે સંકોચાઈ ગયો? તો તે વિદ્યાર્થી સામેથી જવાબ આપશે કે તેની અંદર રહેલી જે હવા હતી તે પતલી થઈ અને તે જતી રહી. હવે એ જ કોન્સેપ્ટ તમે આગળ જ્યોગ્રાફીની અંદર પણ આગળ ક્લિયર કરી શકો છો કે હવાનું દબાણ એટલે શું. તો હવાના દબાણની સાથે સાથે અમે એવા બીજા ઘણા બધા એપરેટસ બનાવ્યા કે તેઓ પોતાની એમની સર્જનશીલતા શીખે, એટલે કે પોતે નવું કરે. કે દિવાળીની અંદર તમારા ઘરમાં તેલ પાણી મિક્સ કરીને દીવા ભેગા કર્યા છે પણ દીવો એમને બુજાઈ ગયો તો હવે શું કરશો? તો એની માટે તમે આ એપરેટર્સ છે જેની અંદર તેલ પાણી નાખી અને તેને છૂટા પાણીને એવી રીતે વાપરો. એ તે ઇંકની ટોટી છે, ઘણા બધા એપરેટર્સ બનાવેલા છે. સૌથી એપરેટર્સ છે કે જે લોકોને રમવું પણ ગમે છે કે તેમને હાર્ટ માટેનું બતાવવું છે, તો તમે આગળના ધોરણમાં જ્યારે એનો કોન્સેપ્ટ હાર્ટનો આવે છે તો દબાણની સાથે એને કનેક્ટ કરીને તમે આ દબાણમાં અત્યારે શીખવશો તો આવતા વર્ષમાં નાઇન્થ ધોરણમાં આગળ જઈને તે તમને કહેશે કે લંગ્સ જે છે, હાર્ટ જે છે તે કયા સેના પર આધારિત છે, તો કઈ રીતે ફેફસાની અંદર હવા જાય છે, ફૂલે છે, એને હાથમાં આપી દેવાનું, તમારે કાંઈ બોલવા નહીં, તે સામેથી તમને આન્સર આપશે. એટલે પાઠ્યપુસ્તકનું જે જ્ઞાન છે તે ના આપતા, એટલે ગોખણપટ્ટી નહીં કરાવવાની. નાના આન્સર તો ટીચર કરાવી દે, મોટા આન્સર ટીચરની ટીક કરાવડાવે. એટલે મોટા આન્સર જે છે તે પોતે જાતે જ પોતાની રીતે તૈયાર કરતા શીખે અને તેમનામાં રહેલી સર્જનશીલતા શું કહે. WHO જે 10 ઉદ્દિષ્ટો આપેલા છે તે આના થકી એમના ઘણા બધા ઉદ્દિષ્ટો છે જે આના થકી પાર પડી રહ્યા છે. ધોરણ 5 થી 10 સુધીના દરેક વિદ્યાર્થી માટે ચાલે એવો આ પ્રોજેક્ટ છે. પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે એ RC અને કાચની મદદથી આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. પહેલાં તો એમને સ્પર્શ દ્વારા આપણે RC કઈ છે, અંતર્ગોળ છે કે બહિર્ગોળ છે એ આપણે દર્શાવી શકીએ છીએ. આ અંતર્ગોળ છે તો એની અંદર પ્રકાશના પરાવર્તનના કિરણો જે છે જેમ જેમ દૂર જાય એમ એ પસરતા, એટલે કે એક કિરણમાંથી એનું બીજા કિરણમાં રૂપાંતર થાય છે એનો ખ્યાલ આવે છે. જ્યારે અંતર્ગોળની અંદર આપણે એક પ્રકાશના કિરણનું જો નિરીક્ષણ કરીએ તો એ એક જ કેન્દ્રમાં આપણને કેન્દ્રિત થયેલા દેવા, એટલે બંને કાચની અંદરનો આ ફરક આપણને સ્પષ્ટ સમજાય છે. એવી રીતે જો RCનો કરીએ તો આંતરગોળ RC અને બહિર્ગોળ RCની અંદર પણ આપણને ફરક જોવા મળે છે. આ આંતરગોળની અંદર આપણને પ્રકાશના કિરણો જે છે એ બે ભાગમાં વહેંચાયેલા પણ એને વચ્ચેથી પછી એનામાં ફેર પડેલો જોવા મળે છે. જ્યારે બહિર્ગોળની અંદર આપણે એ પ્રકાશના કિરણોનું તરત જ અંદર કેન્દ્રથી જ એનું બે રૂપાંતર થયેલું જોવા મળે છે એ આપણને આની અંદરથી ખ્યાલ આવે છે. એટલે પ્રકાશના RC અને એની બંનેમાં જે ફરક છે એ આપણે તરત જ વિદ્યાર્થીઓ પોતાના પ્રત્યક્ષ અનુભવ દ્વારા કરી શકીએ છીએ, એટલે આકૃતિને એમને તરત સ્પષ્ટીકરણ થઈ જાય છે. થેન્ક યુ. તેની અંદર આપણે બાળકોને બગે ગાર્ડનમાં લઈ જઈને આપણે ઝૂલા વિશેની સંકલ્પના સ્પષ્ટ કરી શકીએ. ત્રિકોણનો આવેહૂબ ખ્યાલ એને આવી શકે છે. પછી સમાંતર રેખા, તેનાથી બનતા ખૂણાઓ, એક બિંદુમાંથી કેટલી બધી રેખાઓ પસાર થઈ શકે તે વિશે કહી શકે છે. અને ગાર્ડનમાં લઈ જઈને બાળકોને આપણે કાટકોણ ત્રિકોણ, સીડી અને લંબચોરસ તે વચ્ચેનું અંતર આપણે બતાવી શકીએ કે અહીંયા કાટકોણ ત્રિકોણ છે, જે બેલેન્સ અને ઉપર ચડવાની જગ્યા વચ્ચે બતાવી શકીએ કે અહીંયા લંબચોરસ છે, એવા આપણે આના માટે આકાર બનાવી શકીએ અને બાળકોને આપણે આપી શકીએ કે તમે જાતે આમાંથી આકાર બનાવી શકો અને બાળકો સામાન્ય રીતે બધાને પોતપોતાના આકાર બનાવી શકે. આભાર. બાળક નાનું હોય છે ત્યારથી ગોળ આકારથી દડાનો આકાર, માતાની બંગડીનો આકાર આ બંનેથી પરિચિત હોય છે, પરંતુ એને જ્યારે રાઉન્ડમાં મૂકીને પેન્સિલથી આકારવામાં આવે છે ત્યારે એને જાણ થાય છે કે આ આકૃતિ જેને એક પણ ખૂણો નથી એને વર્તુળ તરીકે સંબોધવામાં આવે છે, ઓળખવામાં આવે છે ભૂમિતિમાં. મિત્રો, અહીંયા આપેલ છે એનું વચ્ચેની કિલ્લી એના કેન્દ્રબિંદુ તરીકે ઉપસ્થિત છે અને કેન્દ્રબિંદુથી વર્તુળના કોઈ પણ બિંદુ પર જે પણ અંતર છે એ અંતરની ત્રિજ્યા તરીકે આપણે બાળક એની મેળે ઓળખાવી શકે એ રીતે ત્યાંના અંતર પર એને એક રબરબેન્ડ ભરાવવાની આપણે સૂચન કરી શકીએ છીએ. એ જ રીતે જીવા ઓળખાવી શકીએ છીએ. એ જ રીતે આપણે એના ઉપર વર્તુળની મોટામાં મોટી જીવા કહી તો એ વ્યાસ તરીકે પણ ઓળખી શકે છે બાળક.
તે જ સમયે પછી આપણે જોવા જઈએ તો આગળના ધોરણમાં 8, 9, 10માં વર્તુળનો સ્પર્શક, વર્તુળનો કેન્દ્રકોણ, આ દરેક વસ્તુ માટે આ સાધન એકદમ ઉપયોગી બને એવું છે. વિદ્યાર્થી મિત્રો એકલા પણ એકબીજા સાથે પ્રશ્નોત્તરની રમત પણ આમાં રમી શકે એટલા અને જ્ઞાન બનાવી પોતાનું જ્ઞાનમાં વધારો કરી શકે એવી આ સાધન પાસેથી અપેક્ષા પરિપૂર્ણ થાય છે. આ છે ગણિતના સૂત્રો, જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન. આ એક ગોટી છે, એ ગોટીને આપણે પ્રોજેક્ટરમાં ધક્કો મારતા આ ગોટી જે પણ નંબર પર જઈને ઊભી રહે છે એ નંબર પરના કાર્ડને અહીંથી બાળક સંશોધન કરે છે. અહીંયા આવેલો છે આંકડો 9 નંબર. આ 9 નંબર ઉપર બાળકે શોધવાનું છે એ વત્તા બી એનો ઘન, એનું સૂત્ર. સમજો કે બાળકને એનો જવાબ આવડતો નથી તો એ જ બાળક પોતાના પ્રતિસ્પર્ધી પાસેથી એનો જવાબ પણ મેળવી શકશે કે આનું સૂત્ર છે એ ઘન વત્તા 3a² b વત્તા 3ab² અને વત્તા બી ઘન. અહીં આપેલ સ્વર સંધિનો પ્રકલ્પ છે જેના એમાં લખોટી વડે એને પાસ કરતા જ્યાં પણ આ લખોટી ઊભી રહે છે ત્યાંનો નિયમ છે મોટો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ. અને એના આ નિયમ મુજબ બાળકે અહીંના કાર્ડમાંથી શોધવાનું રહે છે કે આ નિયમ કઈ સંધિને લાગુ પડે છે. અહીં આપેલ છે યોગી વત્તા ઈશ્વર, યોગેશ યોગીશ્વર. આ અહીં સાબિત થાય છે અહીંયા સ્વર સંધિનો નિયમ કે અહીંયા આપેલ ઈ વત્તા ઈ બરાબર મોટો ઈ. અહીં છે એક સાપ સીડીની રમત. આપણા ગુજરાતી વ્યાકરણમાં એક છે ઉપસર્ગ. આ ઉપસર્ગ બાળકને ભણવા ખૂબ જ અઘરા પડે છે અને એના માટે થઈને સાપ સીડીની રમતે કે જ્યાં સીડી પાસે આવે છે જે શબ્દ આપણને અક્ષર જે છે એ આપણને સીડી ઉતારે છે એ છે ઉપસર્ગ. સમજો કે આ લખોટાની રીતે ડાયસ્કોર જે છે એનાથી રમવામાં આવે ને જે પણ અંક આવે છે, ધારો કે 5 આવે છે તો આપણે શરૂઆતના અંકથી 1, 2, 3, 4 અને 5 પણ ત્યાં કોઈ પણ જાતનો અક્ષર છે નહીં. સમજો કે બીજા 3 આવે છે તો આપણે પરા એ ઉપસર્ગ છે અને ત્યાંથી સીધી ઉતરી આપણે 26 પર સીધા પહોંચી શકીએ છીએ. આમ આ રમત દ્વારા ઉપસર્ગ જે છે આગળના ધોરણમાં એ સમાસના પ્રાદિ બહુવ્રી સમાસ તરીકે વિગ્રહ કરવાનો હોય છે તેમાં આવે છે. એ માટે આ જરૂરી છે, ઉપયોગી છે અને જ્ઞાન સાથે ન બોજ ધરાવતા કે ટેન્શન રાખતા બાળક આ વ્યાકરણનું ભાષાકીય જ્ઞાન મેળવવામાં સફળ થાય છે. જ્યારે સ્ટુડન્ટ્સને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવીએ એ પહેલાં આપણે સેન્ટેન્સ શીખવીએ એ પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવવું ઘણું જરૂરી છે કારણ કે સેન્ટેન્સમાં દરેક જે વર્ડ છે એની એક કેટેગરી છે અને એ કેટેગરી પહેલાં એ લોકોને ખબર હોવી જોઈએ. તો આ રીતે મેં એક ફ્લાવર બનાવવાની કોશિશ કરી છે, એમાં વચ્ચે પાર્ટ્સ ઓફ સ્પીચ એનું નામ આપ્યું છે અને દરેક પેટલ પર મેં એમના નામ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, એ રીતે એક લાઈન આખી પેટલની એમના નામની તૈયાર કરી છે. પછી એને ઉપરની પેટલ્સ જે છે એને ડિસ્ક્રાઇબ કરે છે. ફોર એક્ઝામ્પલ નાઉન છે તો નાઉન એ પીપલ, પ્લેસીસ, થિંગ્સ એન્ડ એનિમલ્સ, એને નાઉન, આ બધા નાઉન્સ છે તો એ રીતે એને ડિસ્ક્રાઇબ કરે છે. અને એની ઉપરની જે પેટલ છે એના એક્ઝામ્પલ્સ આપ્યા છે વર્ડ્સ, અને એની ઉપરની પેટલ છે એ સેન્ટેન્સમાં એક્ઝામ્પલ આપ્યા છે. તો એવી રીતે દરેક પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એની રીતે મેં પેટલ્સ તૈયાર કરી છે. ગુણાકાર, ભાગાકાર આ 4 પ્રક્રિયાઓ મુખ્ય છે પણ એમાંથી જે સરવાળો છે એ વિદ્યાર્થીઓને સૌથી સહેલો લાગે છે અને બાકીની બધી પ્રક્રિયાઓમાં એ ઘણી બધી વખત ગૂંચવાતો હોય છે. અને ગણિત આપણે કહીએ તો એમાં ગુણાકાર તો અતિશય જરૂરી છે કારણ કે સરવાળાની ઉપર બાદબાકી આધારિત છે, એવી રીતે ગુણાકારની ઉપર ભાગાકાર. અને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપો, છેદ ઉડાડો, કંઈ પણ હોય તો ગુણાકાર જરૂરી છે. અને ગુણાકાર આવે એટલે ઘડિયા આવે અને ઘડિયા પહેલાંના જમાનામાં છોકરાઓને બહુ સરળતાથી યાદ રહેતા કારણ કે રિપિટેશન મેથડ દરરોજ 1.5 કલાક છેલ્લો બોલાવતા હતા. પણ હવે એવી સિસ્ટમ પણ નથી રહી અને છોકરાઓ બોલવામાં બી કંટાળો કરે છે. તો આ જે ટીચિંગ એડ બનાવ્યું છે
એમાં 1 થી 100 સુધીના ગળ્યા છોકરા ફક્ત આ બે કાર્ડની મદદથી, મતલબ આટલા જે કાર્ડ બનાવ્યા છે એની મદદથી 1 થી 100 સુધીના ગળ્યા એ લોકો આરામથી શીખી શકે છે. હવે સમજો, 12નો ગળ્યો તૈયાર કરવો હોય તો આ 12 એકા 12, 12 2 24, 12 તેરી 36, 12 4 48, જ્યાં વચ્ચે 2 ડિઝિટ આવે છે તો આ 2 ડિઝિટનો લેફ્ટ ટુ રાઇટ સરવાળો કરવાનો. એટલે 1+5 6 એટલે 12 5 60, 1+6 7 એટલે 12 6 72. આ રીતે દરેક કોઈ પણ કોમ્બિનેશન જો તમે લેશો, સમજો આ તમે 13 લીધા તો 13 2 26, 13 તેરી 39 બનાવવામાં એકદમ સરળ છે. 1 થી 10 સુધીના ગળ્યા તો બાય એડિશન જ એ ઇઝીલી કરી શકે છે. તો એક ચાર્ટ પર 1નો ગળ્યો, 2નો ગળ્યો, 3નો ગળ્યો, 4નો ગળ્યો, એવી રીતે 1 થી 9ના ગળ્યા બનાવી લેવાના અને 1 જે છે એમાં 0 મૂકી દેવાનો, જેને કારણે તમે 3 ડિઝિટના પણ જ્યારે ગળ્યા તૈયાર કરતા હો, સમજો તમારે 101નો ગળ્યો તૈયાર કરવો છે, 110નો, તો વચ્ચે તમારે 0 જોઈએ એટલે 1 જે કાર્ડ છે એના ઉપર 0નું કાર્ડ બનાવી દેવાનું. અને પછી બાય કમ્બાઇનિંગ 2 ઓર મોર ધેન કાર્ડ્સ, 2 ડિઝિટ 3 ડિઝિટ કેટલા પણ ગળ્યા ઇઝીલી એ ગુણાકાર કરી શકે છે. અને પ્લેવે મેથડ પર એ દરરોજ જો જાતે એ કરતો રહેશે તો બાય રિપીટેશન એની યાદ પણ રહી જશે. અને એ કરવાનું શું છે, ફક્ત સરવાળો ને સરવાળો, આમ ગુણાકાર છે પણ જો એને 13નો ગળ્યો તૈયાર કરવો હોય તો એણે ફક્ત જ સરવાળો કરવો પડશે. ફોર એક્ઝામ્પલ 13 કુ 13, 13 2 26, 13 તેરી 39, જ્યારે અહીંયા 2 ડિઝિટ આવે છે તો આનો સરવાળો કરવાનો, અને જો એ કેરી ફોરવર્ડ થતું હોય તો આગળ કેરી ફોરવર્ડ કરવાનો. ફોર એક્ઝામ્પલ 2 ને 8 10 થશે તો અહીંયા 1 0 અને 4 એટલે 104, 13 8 104, તો એ રીતે ફક્ત સરવાળાની મદદથી 1 થી 100 સુધીના ગળ્યા કરી શકશે, જેને ખૂબ સરળતાથી આવડી શકશે. થેન્ક યુ. પર રહેતો હતો, પછી ગુફામાં રહેવા લાગ્યો, પછી પથ્થરોનું ઘર કરીને રહેવા લાગ્યો, ઠંડીનો જે પ્રદેશ હતો ત્યાં ઇગ્લુ એ કરીને રહેતા, પછી ઝૂંપડાવાળા ઘર કર્યા, પછી નળિયાવાળા ઘર કર્યા, પણ હવે બિલ્ડિંગો થઈ છે, ટાવરો થઈ. તેવી જ રીતે આપણા ભારતમાં હવામાન પ્રમાણે જ્યાં જે વસ્તુ મળે છે એ પ્રમાણે ઘરો બનાવવામાં આવે છે. હવે રણ પ્રદેશ છે તો રણ પ્રદેશમાં ગરમી વધારે હોવાના લીધે જાડી ભીતવાળા અને પથ્થરવાળા ઘરો બનાવે, એટલે બહુ ગરમી પણ ન લાગે અને ઠંડી હોય ત્યારે ઠંડી પણ ન લાગે. એવી રીતે પર્વતીય પ્રદેશમાં એ પ્રમાણેના ઘર છે. પછી મધ્યમ વરસાદવાળા પ્રદેશ છે તો એ પ્રમાણેના ઘર છે. જ્યાં વધારે વરસાદ છે ત્યાં ઢળતા છાપરાવાળા ઘર છે, અને જ્યાં ઓછો વરસાદ છે ત્યાં ધાબાવાળા ઘર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે આખું આપણું આ ટોપિક જ બધાનું સમજાવીને થઈ જાય. છોકરાઓને કેટલું સમજાયું છે એના માટે આપણે ગેમ રમાડી શકાય છે. કળળવાળા પ્રદેશમાં કયા ઘરમાં રહી શકે છે, રણ પ્રદેશમાં કયા ઘર પાછળ એ બનાવેલા છે એમાં એ લોકો નાખીને, ખાંચામાં નાખીને સામે જવાબ આપી શકે છે. પછી તે ઉપરાંત સિમેન્ટ છે તો સિમેન્ટ કયા પથ્થરમાંથી બને છે, લોખંડ છે તો લોખંડ કયા એમાંથી બને છે, એ આપણે એ લોકોને 1 મિનિટની ગેમ તરીકે પણ રમાડી શકીએ. ઇમારતના પાયા મજબૂત તો ઇમારત મજબૂત. એવી જ રીતે પ્રાથમિક શિક્ષણમાં બાળકોને જો સંકલ્પના સ્પષ્ટ થાય તો એમની શિક્ષણની આગળની પ્રગતિ એકદમ સરળ થાય છે. અહીંયા આગળ અમે વાંચન પ્રકલ્પ પ્રાથમિક સ્તરે લીધું છે. એમાં બાળક પ્રથમ ચિત્ર દ્વારા બાળકો શીખે છે. શિક્ષક બાળકને પોતાની રીતે પ્રથમ નિરીક્ષણ કરવા દે છે, પછી વિચારો દ્વારા એમની પાસેથી ઉત્તરો મેળવે છે અને એ ઉત્તરોથી ચિત્રનું નિરીક્ષણ કરે છે. તે જ પ્રમાણે જોડકણા ગવડાવીએ છીએ અને જોડકણામાંથી પણ એ જુદા જુદા પ્રાણી પશુ પક્ષીઓનો પરિચય મેળવે છે. ત્યારબાદ બાળકોને સાથે સાથે અમે અક્ષર પરિચયનું જ્ઞાન આપીએ છીએ. બાળકને ફક્ત ચિત્ર બતાડીએ છીએ, દાખલા તરીકે કપ 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 કપનું ચિત્ર બતાડીએ, બાળકને ખ્યાલ આવે છે. અમે કહેતા નથી કે શબ્દ નીચે કપ આપ્યો છે, ફક્ત ચિત્ર બતાડવાનું છે. બાળક એની રીતે એનું નિરીક્ષણ કરે છે. ત્યારબાદ બાળક ચિત્રની જોડી બનાવે છે, આવો જ કપ બીજા સાથે બીજા ચિત્રની સાથે જોડે છે, બીજા ચિત્રની સાથે લઈ જાય છે અને જોડે છે, કપનું ચિત્ર શોધે છે અને એની સાથે જોડે છે. એ જ રીતે આગળ પછી ચિત્ર નિરીક્ષણ કરે છે અને ચિત્રની જોડી બનાવે છે. અને ચોપડીમાં જેમ અક્ષરના જોડકણા આપ્યા છે એ પ્રમાણે એ જોડકણા બોલતો થાય છે અને અક્ષરને ઓળખતો થાય છે. પછી જો આપણે એને અક્ષર બતાડીએ તો એ પ્રમાણે, રબર બેન અક્ષર બતાડીએ તો એ પ્રમાણેનું જોડકણું તરત જ બોલવા માંડે છે. ત્યાર પછી બાળકને પોતાના નામ ની કાર્ડ દરેક બાળકનું આપી દે છે. રોજ રોજ એ કાર્ડ પહેરે છે અને પોતાનું નામ વાંચે છે. પછી એને વારે ઘડી એનું નામ બોલાવવાની જરૂર પડતી નથી, પોતાનું કાર્ડ વ્યવસ્થિત પોતાની રીતે ઉચકીને લઈ જાય છે.
એ જ રીતે આગળ એમને શબ્દ પરિચય થતો જાય છે અને શબ્દનું વાંચન કરતો જાય છે. તે જ રીતે અમે બાળકને પોતાની રીતે ભણવા માટે આ રીતેના અક્ષર માટેના કાર્ડ બનાવ્યા છે પોતાની રીતે.